તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 7 મે 2024 રોજ થવાની છે. તે પહેલા જ ભાજપ સુરતની બેઠક જીતી ચૂકી છે. આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ અન્ય 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા. સુરતમાં ચિત્ર સંપૂર્ણ રીતે બદલાઈ ગયું હતું અને આ બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ બન્યા હતા. બીજી તરફ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદથી સંપર્ક વિહોણા થઈ ગયા છે, જેને લઈને આજે કોંગ્રેસના સમર્થકોએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી હોબાળો કર્યું હતું. કોંગ્રેસના સમર્થકોએ હાથમાં નિલેશ કુંભાણી જનતાના ગદ્દારના બેનર સાથે વિરોધ કર્યો હતો. કુંભાણીના ઘરે મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો પહોંચી જતા પોલીસ પણ હરકતમાં આવી હતી. પોલીસ કુંભાણીના ઘરે પહોંચી ટોળાને કાબૂમાં લેવાના પ્રયત્ન શરૂ કર્યા હતા. સૌથી મોટી વાત તો એ છે કે નિલેશ કુંભાણી ક્યાં છે તેની કોઈને ખબર નથી. સરથાણા વિસ્તારમાં કુંભાણીના ઘરે તાળા લાગેલા છે. મિત્રો, આ રાષ્ટ્રની ચૂંટણી છે. આપ સૌ સમજી શકો કે રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિત્વના હાથમાં દેશની કમર સોંપી શકાય. સમજી શકીએ ને બધા? હે, તો આલિયા મારિયા જમારિયા બધા કુંડિયે પાણી પીવે છે બધા. હું કામ બીજી કુંડી આપણો સિંહ નરેન્દ્ર મોદી જનતાની વચ્ચે. તો ભાજપના વધુ એક નેતાનો બફાટ સામે આવ્યો છે. વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી બાન બોલ્યા. શ્રી ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધીને નપુંસક ગણાવ્યા છે. ભાજપના ઉમેદવારની ચૂંટણી સભામાં રાહુલ ગાંધીને નપુંસક ગણાવવામાં આવ્યા છે. ચૂંટણી સમયે નેતાઓ બેફામ બન્યા છે, વાણી વિલાસ કરવામાં આવ્યો છે. ચૂંટણી સભામાં બેફામ રીતે વાણી વિલાસ કરવામાં આવ્યો છે. ભાજપના વધુ એક નેતાનો બફાટ સામે આવ્યો છે. વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત બાયાણી સભામાં બાન બોલ્યા છે. રાહુલ ગાંધીને નપુંસક ગણાવવામાં આવ્યા છે. ભૂપત બાયાણી દ્વારા ભાજપના ઉમેદવારની ચૂંટણી સભામાં રાહુલ ગાંધીને નપુંસક ગણાવવામાં આવ્યા છે. ત્યારે વાત કરીએ તો ચૂંટણી સભામાં બેફામ વાણી વિલાસ કરવામાં આવ્યું છે ભાજપના વધુ એક નેતા દ્વારા. ત્યારે વાત કરીએ તો રૂપાલાનો જે વિવાદ છે હજુ સુધી શમ્યો નથી, વિવાદાસ્પદ ટિપ્પણીનું. ત્યારે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય જે છે તેનો પણ બેફામ વાણી વિલાસ સામે આવ્યો છે. ભાજપના ઉમેદવારની ચૂંટણી સભામાં રાહુલ ગાંધીને જ નપુંસક બતાવવામાં આવ્યા છે. ચૂંટણી સમય નેતાઓ બેફામ બન્યા છે. ચૂંટણી સભામાં બેફામ વાણી વિલાસ કરવામાં આવ્યો છે. ભાજપના વધુ એક નેતા દ્વારા સભામાં બફાટ કરવામાં આવ્યો છે. વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી સભામાં બાન ભૂલ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર. તો આ સાથે આ મુદ્દે એક્સ એમએલએ ભૂપત ભાયાણી ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે અમારી સાથે. ભૂપતજી, જે રીતે તમારા દ્વારા ગતરોજ સભામાં વાણી વિલાસ કરવામાં આવ્યો છે, વિવાદાસ્પદ રાહુલ ગાંધીને નપુંસક ગણાવવામાં આવ્યા છે, કેટલું યોગ્ય છે તે? એટલે મારો કહેવાનો આશય એવો હતો કે રાહુલજીની અને નરેન્દ્રજીની, નરેન્દ્રભાઈ મોદી સાહેબની કમ્પેરિઝન સરખામણી ન થઈ શકે. આપણે દેશની કમાન નરેન્દ્રભાઈ જેવા સક્ષમ અને સબળ નેતાને આપવી જોઈએ એવા સંદર્ભમાં અને એવા આશયથી મેં વાત કરેલી હતી. નહીં કે કોઈની લાગણી દુભાઈ કે કોઈને ઠેસ પહોંચે કોઈને, એવા એવા આશયથી મેં આ વાત નહોતી કરેલી. જી વાત કરીએ તો ભૂપતજી, આ જે શબ્દનો જે પ્રયોગ કરવામાં આવ્યો છે, ઉપયોગ કરવામાં આવ્યો છે, તે છેલ્લી કક્ષાનો છે. તો આ શબ્દનો ઉપયોગ કરવો કેટલું યોગ્ય છે? મેં આપને કીધું, અગાઉ પણ કીધું કે એવો મારો અર્ધ આશય ન હતો. મારો માત્ર ને માત્ર આશય એવો જ હતો કે નરેન્દ્રભાઈની સરખામણી રાહુલ ગાંધી સાથે ન થઈ શકે. આપણે દેશની કમાન
એક સક્ષમ આપણા નેતા, ગુજરાતનું ગૌરવ, ભારતનું ગૌરવ એવા નરેન્દ્રભાઈને જ આપી શકાય એવા આશયથી મેં વાત કરેલી હતી. બીજું કોઈ કોઈની લાગણી દુભાવવાનો મારો હરગીજ ઈરાદો કે આશય ન હતી. ઉપરજી, તો આ ડિક્શનરીમાં જો વાત કરીએ, આજે શબ્દનો જે આપે પ્રયોગ કર્યો છે તે નિમ્ન કક્ષાનો કહી શકાય, એટલે કે ડિક્શનરીમાં બીજા બી વર્ડ્સ આવે છે, તો આ શબ્દનો પ્રયોગ જ કેમ? હા, એટલે એવો આશય ન હતો મારો, કોઈની લાગણી દુભાવવાનો, કોઈને મનને ઠેસ પહોંચે એવો મારો આશય ન હતો બિલકુલ. મેં આપને ખુલાસો આપી દીધો છે. જી, આપ એમએલએ પણ રહી ચૂક્યા છો અને આપ ના આપ દ્વારા આવા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે, કેટલું યોગ્ય લાગી શકે? હા, મેં આપને કીધું, અગાઉ પણ કીધું, મીડિયા સમક્ષ મેં મારો વિડીયો પણ આપી દીધેલો છે કે કોઈને મારા શબ્દોથી નારાજગી થઈ હોય, દુઃખ થયું હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, એવું મેં સ્પષ્ટ વિડીયો દ્વારા મીડિયા સમક્ષ મેં આપી દીધું છે વિડીયો. જી, પણ આપે દુઃખ થાય એવો શબ્દનો તો પ્રયોગ કર્યો છે, વાપર્યો છે ને? ચૂંટણી લક્ષી વાત હતી, કોઈ બીજા આશયથી વાત નથી. ચૂંટણી લક્ષી જુમલાઓ તો નેતાઓ વિરુદ્ધ બધા જે તે પાર્ટીના લોકો હોય બોલતા હોય છે. વાણી સ્વતંત્રતાનો દેશમાં વાણી સ્વતંત્રતા તો છે જ, પણ એવો કોઈ મારો ખરાબ આશય ન હતો. ચૂંટણી લક્ષી વાત હતી માત્ર ને માત્ર. તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાત રાજ્ય તે શાંતિવાળું રાજ્ય છે ને હવે ચૂંટણી પણ નજીક છે અને સંસ્કારી પણ નગરી રાજ્ય છે, ત્યારે આ શબ્દનો પ્રયોગ કરવો એ કેટલું યોગ્ય છે? ફરીવાર અમે ધ્યાન રાખશું, ફરીવારથી આવા શબ્દો અમારાથી ન બોલાઈ જાય એની અમે પૂરતી તકેદારી રાખશું. જી ભૂપતભાઈ, આપનો આભાર. વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાણી ભાન ભૂલ્યા હતા અને તેઓ દ્વારા એક શબ્દનો નિમ્ન કક્ષાનો જ એટલે કે નપુંસક રાહુલ ગાંધીને ગણાવવામાં આવ્યા હતા. ચૂંટણી સમયે નેતાઓ જાણે બેફામ બન્યા હોય તેવો ઘાટ સર્જાયો હતો. ભાજપના ઉમેદવારની ચૂંટણી સભામાં રાહુલ ગાંધીને નપુંસક ગણાવવામાં આવ્યા હતા, ત્યારે ચૂંટણી સભામાં બેફામ વાણી વિલાસ કરવામાં આવ્યો હતો. ચૂંટણી સમયે વધુ એક નેતા દ્વારા વાણી વિલાસ કરવામાં આવ્યો હતો. ભાજપના વધુ એક નેતા દ્વારા બફાટ કરવામાં આવ્યો હતો સભામાં. રાહુલ ગાંધીને નપુંસક ગણાવવામાં આવ્યા હતા. વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત બાયાણી સભામાં ભાન ભૂલ્યા હતા. તેમણે ચૂંટણી સભામાં બેફામ વાણી વિલાસ કર્યો હતો. ભાજપના ઉમેદવારની ચૂંટણી સભામાં રાહુલ ગાંધીને નપુંસક ગણાવવામાં આવ્યા હતા. વાત કરીએ તો આ પહેલા જે રીતે રૂપાલા દ્વારા વિવાદાસ્પદ ટિપ્પણી ક્ષત્રિય સમાજ પણ કરવામાં આવી હતી, ત્યારે ભાજપના વધુ એક નેતા દ્વારા વાણી વિલાસ કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ પૂર્વ ધારાસભ્ય જે છે વિસાવદરના ભૂપત બાણી દ્વારા વાણી વિલાસ કરવામાં આવ્યો હતો અને તેમણે રાહુલ ગાંધીને નપુંસક ગણાવ્યા હતા. એક સભામાં તેઓ દ્વારા આવો વાણી વિલાસ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ભાજપના ઉમેદવાર દ્વારા ચૂંટણી સભામાં રાહુલ ગાંધીને નપુંસક ગણાવવામાં આવ્યા હતા. ચૂંટણી સમયે નેતાઓ જાણે કે બેફામ વાણી વિલાસ કરતા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. આ પહેલા રૂપાલા દ્વારા જે રીતે વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી ક્ષત્રિય સમાજ દ્વારા, તે હજુ શમ્યું નથી અને આ વચ્ચે ભાજપના બીજા પૂર્વ ધારાસભ્ય ભૂપત બાણી દ્વારા આવવા ભૂપત બાણીએ રાહુલ ગાંધીને નપુંસક ગણાવ્યા હતા, વાણી વિલાસ કર્યો હતો.